નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસભા ન્યૂઝ. હું છું મીમાકડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાવરકુંડલાથી અમારા સંવાદદાતા યશપાલ વ્યાસ સાથે. સાવરકુંડલાના મનોરોગી આશ્રમમાં મુંબઈના મહેતા પરિવારનું યોગદાન. સાવરકુંડલાથી 5 કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલા મનોરોગીનો આશ્રમ માનવ મંદિર આવેલું છે. આજે મુંબઈ સ્થિત સાયન ખાતે રહેતા પ્રવીણચંદ્ર ગિરધરલાલ મહેતાએ તેમના સાળા અનિલકુમાર દોશી અને સાવરકુંડલા સ્થિત તેમના મિત્ર પ્રમોદભાઈ સંઘવી સાથે માનવ આશ્રમની મુલાકાત લીધી હતી. અહીંયા નિરાધાર રખડતી ભટકતી મહિલાઓને વિનામૂલ્યે ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર અપાઈ રહી છે. અહીંયા મનોરોગી બહેનો સાથે પણ વાતચીત કરી અને આ મનોરોગી બહેનોને આપવામાં આવતા ભોજન દવા તેમજ અહીંથી અત્યાર સુધીમાં 98 મનોરોગી બહેનો સાજી થઈને સમાજમાં પરત ફરી છે એ બધી જ માહિતી પૂજ્ય ભક્તિ બાપુ પાસેથી જાણકારી પણ મેળવી માનવ મંદિરને અદભુત સેવાથી પ્રભાવિત થઈ પ્રવીણચંદ્ર મહેતાએ આ બહેનોને આપવામાં આવતી દવાના ખર્ચ પેટે ₹11,000 દાન આપી એક સામાજિક સેવાને ઉદાહરણીય કાર્ય તેમજ અનુકરણીય કાર્ય કર્યું છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસભાના ન્યૂઝ સાવરકુંડલા. જય સીતારામ બાપા. આપના માનવ મંદિરમાં પધારી મને ખૂબ જ આનંદ થયો છે. મંદબુદ્ધિના બાળકો, બંધુબુદ્ધિની બહેનો, બધાને જે તમે સેવા આપી રહ્યા છો બહુ અદ્ભુત સેવા છે. અને ભગવાને આપણે કૃપા કરીએ કે બધા પેશન્ટો જે અત્યારે 60 કે 70 પેશન્ટ છે બધા સારા થઈને જલ્દી જલ્દી ઘરે જાય અને તમે સેવા કર્યા કરો. બસ એ જ પ્રાર્થના છે.